मित्रों वेला बापा माँ मेलडी ना भुआ छे अने तेमनी पासे बाबरा भूतनी चोटी कापी अने तेने वसमा करी अने 14 वर्षथी आजे तेमनी साथे दीकरानी जेम राखे छे। अने आजे तो वेला बापाए पेला मळाखाऊ जनने बाळी अने भस्म करी नाख्यो छे के जे आ निर्दोष गामवाळाना भोग लेतो हतो। अने आजे वेला बापा अने भूतियो आ मळाखाऊ जनने मारी अने पेला आवावरू जंगलमां थई अने आवी रह्या होय छे त्यारे वेला बापा भूतिया ने कहे छे के हे भूतिया आजे हूँ केवो लड़्यो हतो। अने त्यारे भूतियो वेला बापानी मजाक करता कहे छे के बापू तमे लड़वा करता तो मार वधारे खाता हता के भूतिया मार खाधी होत ने तो हूँ भागतो होत ए मळाखाऊ जनना भागतो होत। अने त्यारे भूतियो कहे छे के वेला बापा तमे बे दिवस ए मळाखाऊ जन सामे लड़्या तो तमने काई थयुं नहीं के हे भूतिया मने केवी रीते काई थाय मारा खभे माँ मेलडीए आपेली कामड़ी हती अने मने एवुं महसूस थातुं हतुं के सामे जाने कोई जन नहीं पण कोई साधारण माणस होय अने एनी साथे हूँ युद्ध करतो होय एवुं मने लागतुं हतुं। अने भूतिया एटले ज तो हूँ मळाखाऊ जन सामे भीड़ी गयो हतो केम के मने मारा करता तो मारी लोढ़ाना दाँतवाळी मेलडी उपर विश्वास हतो के हा हो वेला बापा माँ मेलडी तो तमारे हाजरा हजूर छे पण जो माँ मेलडी ना होत ने तो वेला बापा खरेखर तमारू सुये थई गयू होत। त्यारे वेला बापा कहे छे के भूतिया ए बधुं तो ठीक छे पण माँ मेलडी हमणा कहता हता के भूतिया तू भारे संकटमां फसावानो छे अने आ गामथी निकळતાની સાથે તો તારા ઉપર દુખના વાદળો ઘેરાશે તો ભૂતિયા માં મેલડી જરૂર કઈક બાળતી હશે નહીતર વારંવાર તને આવો સંકેત ના આપતી હોય। અને ત્યારે ભૂતિયો કહે છે કે હા વેલા બાપા વાત તો સાચી જ પડશે પણ જોઈએ જે થવું હોય તે થશે અને આ ગામ તો આપણે છોડી અને આપણે આપણા ઘરે તો જવું જ પડશે ને કે હા ભૂતિયા। અને આમ વાતો કરતા કરતા વેલા બાપા અને ભૂતિયો પહોંચે છે ગામમાં અને ગામની સીમમાં પહોંચતાની સાથે જ બે ચાર માણસોની નજર આ વેલા બાપા ઉપર પડે છે અને ત્યારે મૃત્યુ પામ્યા છે વેલા બાપા એવું વિચારવાવાળા આ માણસોની નજર જ્યારે વેલા બાપા ઉપર પડીને ત્યાં તો દોડી અને વેલા બાપા પાસે આવે છે કે દાદા તમે જીવો છો અને પેલા મળાખાઉ જનનું શું થયું। અને ત્યારે વેલા બાપા કહે છે કે ભાઈઓ હવે આ ગામમાં ઉત્સવ મનાવો એ મળાખાઉ જનના ત્રાસથી મેં તમને મુક્ત કરાવી દીધા છે। અને આટલું સાંભળતાની સાથે તો પેલા ગામના માણસો ભાગ્યા પોતાના ગામમાં અને ઢંઢેરો પીટી અને આખું ગામ ભેગું કર્યું ત્યારે આખા ગામે મળી અને પેલા ઢંઢેરો પીટી રહેલા યુવાનોને કહ્યું કે અલ્યા આમ અચાનક આ ગામ ભેગું કરવાનું કારણ શું છે। અને ત્યારે પેલા માણસો કહે છે કે કહીશ તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે। અને ત્યારે મુખી બાપા કહે છે કે જે કહેવું હોય એ સીધે સીધું કહો નહીતર તમને દંડિત કરવામાં આવશે। અને ત્યારે પેલા માણસો કહે છે કે ગામ લોકો સાંભળો આપણા ગામને સંકટ મુક્ત કરવા જે વેલા બાપા આવ્યા હતા તેઓ મૃત્યુ નથી પામ્યા પણ હજી સુધી જીવે છે અને તેમણે પેલા મળાખાઉ જનને મારી નાખ્યો છે અને હવે તેઓ આપણા ગામમાં પધારી રહ્યા છે। અને ત્યારે આખું ગામ આનંદમાં આવી જાય છે અને કોઈકે કંકાવટી લીધી તો કોઈકે ફૂલ લીધું તો કોઈએ ચોખા લીધા અને એમ એ ગામ લોકોના હાથમાં જેના હાથમાં જે આવ્યું એ લઈ અને આખું ગામ દોડ્યું વેલા બાપાનું સ્વાગત કરવા અને જઈ અને જ્યારે વેલા બાપાને પોતાની આંખોના સામે જોયાને ત્યાં તો ગામ આખું રાજીનું રેડ થઈ ગયું અને આંખમાં હરખના આંસુડા આવી ગયા અને કોઈએ કંકુ ચોખા તો કોઈએ ફૂલોથી વેલા બાપાને વધાવ્યા અને ભૂતિયાને પણ વધાવે છે અને આમ આવા વધામણા કરી અને પોતાના ગામમાં લઈ જાય છે અને આખું ગામ મળી અને વેલા બાપા અને ભૂતિયાને જાત જાતના ભોજન પીરસે છે અને ગામ આખી રાત ગીત સંગીત વગાડી અને રૂડા રાહડા રમે છે અને આમ આખી રાત ગામના માણસોએ આનંદ માણ્યો છે। અને આમ રાત વીતી અને જ્યારે બીજો દિવસ ઉગ્યો અને પ્રભાતનો પોર થયો ને ત્યાં તો વેલા બાપા વહેલા ઉઠી અને ભૂતિયાને કહે છે કે ચાલ મારા દીકરા હવે આપણે ઘરે જઈએ અને આપણો પરિવાર આપણી રાહ જોઈને બેઠો હશે અને હવે ઘણા દિવસો થઈ ગયા હવે ચાલ તૈયાર થઈ જા આપણા ઘરે જઈએ કે વેલા બાપા તમારે જવું હોય તો જાઓ હું નથી આવવાનો અને મારે તો આ ગામમાં જ રહેવું છે
કે ભૂતિયા કેમ પણ કે વેલા બાપા જો હું આ ગામમાંથી બહાર નીકળીશ ને તો મારા ઉપર સંકટ આવવાનું છે અને એવું મારી મેલડીનું કહેવું છે માટે મારે નથી આવવું ત્યારે વેલા બાપા કહે છે કે હવે ગાંડો ના થા અને મુસીબત તો આવે એમાં ડરવાનું ના હોય અને જો આજે હું આ ગામ લોકોની આવી સમસ્યા સાંભળી અને ના આવ્યો હોત અને ડરી ગયો હોત તો શું આ ગામ લોકોની સમસ્યાનું નિવારણ આવત ખરું ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા તમારી વાત તો એકદમ સાચી છે હો બાકી હવે તમારી વાતમાં દમ છે તો કે ચાલ આપણા ઘરે અને હવે જે મુસીબત આવે ને એને સાથે મળી અને લડી લઈશું અને આમ કહી અને ભૂતિયો અને વેલા બાપા પોતાના ગામ જવા બળદગાડું જોડ્યું ત્યારે આખા ગામના માણસો વેલા બાપાને ઉપહાર સ્વરૂપ ભેટ આપે છે અને દુઆઓ કરે છે કે તમારું સારું થજો તમે આજે અમારું આખું ગામ બચાવ્યું છે અને અમારા બાળ બચ્ચા બચાવ્યા છે ત્યારે વેલા બાપા પણ એટલું જ કહે છે કે આ બધું મેં કાંઈ નથી કર્યું એ તો મારા મઢમાં બેઠીને એ મારી લોઢાના દાંતવાળી મેલડીએ કર્યું છે અને હું તો ખાલી એનો નિમિત્ત બન્યો છું અને આમ કહી વેલા બાપા ગામના મુખીને બે હાથ જોડી અને રામ રામ કહી અને રજા માગે છે અને પછી ભૂતિયો અને વેલા બાપા પોતાના ગામ તરફ બળદગાડું લઈ અને નીકળી પડ્યા છે અને બંને જણા વાતો કરતા કરતા આવી રહ્યા હોય છે ત્યારે વેલા બાપાના ગામમાં એક રાજાના રજવાડાના ગુપ્તચરો છુપાવેશે નગર ચર્ચામાં નીકળેલા અને ફરતા ફરતા વેલા બાપાના ગામમાં આવી જાય છે અને ગામમાં આવીને જુએ છે તો દુકાળના સમયમાં પણ આ ગામની હરીભરી વસ્તીને જોઈ અને પૂછે છે કે તમે આવા ભયંકર દુષ્કાળ પડ્યા પછી પણ આવા સુખ સાહેલી સાથે કેવી રીતે રહ્યા છો અને આ તમારા આજુબાજુના ગામડે ગામડા તો ખાલી થઈ ગયા છે તો પછી તમારે લોકોએ હજુ સુધી ધાન કેવી રીતે ચાલ્યું અને ત્યારે ગામના આગેવાનો કહે છે કે એ તો અમારા માલિકની દુઆ છે અને અમારી માં મેલડીના અમારી માથે બે બે હાથ છે અને ત્યારે આ સિપાઈઓ કહે છે કે તમારી માતાના હાથ તમારી ઉપર હોય તો ખૂબ સારું કહેવાય આમ કહી અને પેલા ગુપ્તચરો ત્યાંથી ઘોડા લઈ નીકળી જવાની તૈયારીઓ કરે છે પણ ત્યારે તેમની નજર અનાજની એક બોરી ઉપર પડે છે અને ત્યાં જઈને જુએ છે તો એ અનાજની બોરીઓ ઉપર તેમના રાજ્યની છાપ હતી ત્યારે ફરીવાર પેલા સિપાઈઓ કહે છે કે આ અમારા રાજ્યના અનાજની બોરીઓ તમારા ગામમાં ક્યાંથી આવી અને અમારા દરબારે તો તમારા ગામમાં અનાજ વહેંચ્યું પણ નથી તો અમારા રાજ્યનું અનાજ તમારા ગામમાં આવ્યું કેવી રીતે બોલો અને લાગે છે કે તમે અમારા અનાજખાનામાં ચોરી કરી હોય એવું જણાય છે અને આમ એ સિપાઈઓ આખા ગામને ધમકાવી રહ્યા છે કે બોલો સચ્ચાઈ શું છે અમને જણાવો નહીતર આખા ગામને સજા કરવામાં આવશે અને ત્યારે ગામના મુખી અને આખું ગામ ચૂપચાપ નીચું મોં રાખી અને ઊભા રહી ગયા છે અને કોઈનાય મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી ત્યારે સિપાઈઓ ત્યાંથી ચાલ્યા જાય છે અને બીજા દિવસે સવારે વહેલા ઘણા બધા સિપાઈઓની ટુકડી આવી અને ગામ લોકોને ધમકાવા લાગી કે બોલો કે આ ગામે અમારા રાજાના રજવાડાનું અનાજ તમારા ઘર સુધી કેવી રીતે પહોંચ્યું અને આવા જ સમયે બળદગાડું લઈ અને ભૂતિયો અને વેલા બાપા પણ ત્યાં આવીને ઊભા રહી જાય છે ત્યારે વેલા બાપા અને ભૂતિયાને જોઈ અને ગામના માણસોએ રાહતનો શ્વાસ લીધો ત્યારે સિપાઈઓને વેલા બાપા જઈને કહે છે કે આ અમારા ગામના માણસોને કેમ ધમકાવો છો અને એમણે શું અપરાધ કર્યો છે અને ત્યારે પેલા સિપાઈઓ કહે છે કે આ ગામે અમારા રજવાડામાં અનાજની ચોરી કરી છે અને એનો સબૂત એ છે આજે બોરીઓની છાપ ઉપર અમારા જ રાજાના રજવાડાનું નિશાન છે ત્યારે વેલા બાપા ભૂતિયાની પાસે જઈ અને કાનમાં કહે છે કે ભૂતિયા તારી કરેલી ચોરી હવે ખુલ્લી થઈ ગઈ છે તો હવે શું કરીશું બોલ કે વેલા બાપા આ ગામને બચાવવાનો એક જ રસ્તો છે અને એ જ છે કે મને આ સિપાઈઓને સોંપી દો નહીતર આખું ગામ સંકટમાં આવી જશે અને હું તો મારી રીતે ગમે તેમ કરી અને મારી લીલા કરીને પણ હું છૂટી જઈશ અને ત્યારે વેલા બાપા કહે છે કે સારું ભૂતિયા પણ જોજે હો મારા દીકરા સંભાળીને કે ભલે દાદા તમે એની ચિંતા કરશો નહીં અને આમ કહી વેલા બાપા પેલા સિપાઈઓને ભૂતિયો સોંપી દે છે કે આ રહ્યો તમારો ગુનેગાર આને જ આખા ગામમાં ચોરી કરી હતી અને તમને વિશ્વાસ ના આવતો હોય તો તમારા અનાજખાનામાં પહેરો ભરતા એ સિપાઈઓને પૂછી
તપાસી જોજો કે આણે ચોરી કરી છે કે નહીં. અને પછી ભૂતિયાને તેમના રજવાડામાં લઈ જાય છે. પણ મિત્રો, ત્યાં ઘણા બધા તાંત્રિકો પહેલાથી જ હાજર હોય છે અને તેમણે પણ બોલાવેલા હોય છે. તો મિત્રો, પછી ભૂતિયા સાથે જે ઘટના બને છે તે ખરેખર બહુ સરસ મજાની ઘટના છે અને જોવા જેવી છે. તો મિત્રો, આગળનો ઇતિહાસ આપણે ભાગ 28માં જોઈશું. તો મિત્રો, અમારી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે બન્યા રહો, કારણ કે મિત્રો નવા નવા અને જૂના ઇતિહાસો આ ચેનલ ઉપર સૌથી પહેલાં નિહાળવા મળે છે. જય માતાજી.